વિદ્યાર્થી મિત્રો, શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય કુકરવાડા, ધોરણ 7, વિષય ગણિત, પ્રકરણ નંબર 4, સાદા સમીકરણો, એના વિડિયો નંબર 1ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. સમીકરણ વિશે ભણતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ચલ અને ચલ વિશેની માહિતી આપણે મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચલ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે કોઈ સંખ્યા વિશે કોઈ ચોક્કસ આપણે જવાબ આપી શકતા ના હોય તો એવી સંખ્યાઓ દર્શાવવા માટે આપણે જે સાંકેતિક સ્વરૂપ એટલે કે એક્સ વાય ઝેડ એ બી સી ડી બીજી એ બી સી ડી એટલે કે સ્મોલ લેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એને આપણે ચલ તરીકે ઓળખવામાં આવે છે. કે ટૂંકમાં કોઈ અજ્ઞાત સંખ્યાને આપણે ચલ તરીકે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તો એવા ચલ તો સમીકરણોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવા ચલોનો ઉપયોગ કરીને આપણે સમીકરણ બનાવવાના છે. તો અગાઉ આપણે અભ્યાસ કરીને આવ્યા એમ તો સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને વચ્ચે બરાબરનું ચિહ્ન આવેલું હોય છે કે બરાબરની બે બાજુઓ આવેલી હોય છે વિદ્યાર્થી મિત્રો, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. એમાં ડાબી બાજુને વિદ્યાર્થી મિત્રો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LHS અને રાઇટ હેન્ડ સાઈડ એટલે કે RHS જમણી બાજુ કે જેને આપણે RHS તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ જોઈએ તો કે કોઈ એક સંખ્યામાં 3 ઉમેરતા 10 મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક સંખ્યા આપણે જાણતા નથી એટલે કે એને આપણે અજ્ઞાત સંખ્યા કહીએ છીએ. તો એ અજ્ઞાત સંખ્યા વિશે આપણે ધારીએ કે ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે, એમાં 3 ઉમેરતા તો તેમાં 3 ઉમેરતા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સ વત્તા 3, પરિણામ કેટલું મળે છે? 10 મળે છે. તો પરિણામ 10 મળે છે. તો માટે વિદ્યાર્થી મિત્રો શું થયું? એક્સ વત્તા 3 બરાબર 10. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ મળ્યું એમ કહી શકાય. તો આ સમીકરણની અહીંયા વચ્ચોવચ અહીંયા બરાબર છે. બરાબરની આ કઈ બાજુ કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુ, જેને લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારી થઈ જમણી બાજુ, જેને આપણે ટૂંકમાં જબા તરીકે ઓળખીએ છીએ, જેને રાઈટ હેન્ડ સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમીકરણની અંદર બંને બાજુમાંથી કોઈ એક બાજુએ વિદ્યાર્થી મિત્રો એટલે કે બંને પદાવલીની કિંમત કેવી થઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા બરાબર છે એટલે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ. અને બીજું કે બંને પદાવલીમાંથી વિદ્યાર્થી મિત્રો કોઈ એક બાજુ પદાવલીમાં ચલ હોવો જોઈએ. આ આપણે સમીકરણની અંદર આ હોવું જોઈએ. બીજું કે સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુને શું કરીએ આપણે? પદાવલીઓને અદલા બદલી કરવામાં આવે તો તે એમના એમ જ રહે છે. કે 3x વત્તા 3 એ આખી પદાવલીને જમણી બાજુએ લઈ જઈએ અને 10ને એ આપણે ડાબી બાજુ લઈ જઈએ તો એમાં કોઈ જ ફરક થતો નથી. બીજું તો વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ એક ધ્યાન રાખીશું કે અહીંયા ડાબી બાજુએ જો ધન સંખ્યા હોય તો જમણી બાજુએ લઈ જઈએ તો માઇનસ થશે અને જો માઇનસ હોય વિદ્યાર્થી મિત્રો તો
જમણી બાજુએ લઈ જઈશું તો ધન થશે, એનાથી ઉલટું કે જો જમણી બાજુએ ધન હોય તો ડાબી બાજુએ લઈ જઈશું તો માઇનસ ઋણ થશે, અને ઋણ હોય તો ડાબી બાજુએ લઈ જઈશું તો ધન થશે. ટૂંકમાં પ્લસ હોય અને બીજી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે, માઇનસ હોય તો બીજી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે. એવી જ રીતે ગુણાકાર અને ભાગાકારમાં જો ગુણ્યામાં હોય તો બીજી બાજુ લઈ જઈશું તો ભાગ્યા થશે, અને ભાગ્યામાં હોય તો બીજી બાજુ લઈ જઈશું તો ગુણાકારમાં થશે. તો અહીંયા આપણે ખાસ હવે એવા સમીકરણ સ્વરૂપે લખતા આપણે જોવાનું છે. તો કેટલાક વિદ્યાર્થી મિત્રો વિધાનોને આપણે સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય, તો નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો સમીકરણ સ્વરૂપે લખો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ આપણને વિધાનો આપેલા છે. એક સંખ્યાના છ ગણામાંથી પાંચ બાદ કરતો આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? સાત મળે છે. તો આપણે કોઈ પણ ચલ અહીંયા લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા એક્સ લઈશું કે ધારો કે એક સંખ્યા તે સંખ્યા એક્સ છે. એક્સના છ ગણા કે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો એક્સને છ વડે શું કરવાના છે? ગુણતો. ગણા એટલે શું કરવાના વિદ્યાર્થી મિત્રો? ગુણતો. શું થશે વિદ્યાર્થી મિત્રો? છ એક્સ થશે. હવે એમાંથી પાંચ બાદ કરીએ તો આપણને કેટલા મળે છે? સાત મળે છે. તો છ એક્સમાંથી પાંચ બાદ કરતો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? સિક્સ એક્સ માઇનસ ફાઇવ. હવે આપણને કેટલા મળે છે? તો પરિણામ સાત મળે છે. તો પરિણામ સાત મળે. તો આપણું જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો સાંકેતિક સ્વરૂપ એ આપણને આ રીતે મળી જાય. ચલો હવે બીજું, એમનો ચોથો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સંખ્યા આપી દીધી છે, તો એમનો ચોથો ભાગ એટલે શું થશે? એમ ભાગ્યા ચાર. એ સાત કરતો ત્રણ વધારે છે. તો એમનો ચોથો ભાગ એટલે એમ ભાગ્યા ચાર, તે સાત કરતો ત્રણ વધુ છે. એટલે એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે એમ અપોન ચાર અને સાતનો તફાવત કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? ત્રણ થશે. તો એનો અર્થ કે તેનો અર્થ કે તેમનો તફાવત કોનો તફાવત વિદ્યાર્થી મિત્રો? એમ અપોન ફોર માઇનસ ચાર નો તફાવત એ ત્રણ છે. તો માટે આપણને સમીકરણ શું મળશે? એમ ભાગ્યા ચાર માઇનસ સાત બરાબર ત્રણ. તો આ રીતે આપણને સમીકરણ મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યાના ત્રીજા ભાગમાં તો અહીંયા ધારવી પડશે કે ધારો કે તે સંખ્યા ઝેડ છે. હવે ઝેડના ત્રીજા ભાગમાં તો ઝેડ ભાગ્યા ત્રણ શું કરવાના છે? તો ઝેડ ભાગ્યા ત્રણમાં પાંચ ઉમેરતા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઝેડ ભાગ્યા ત્રણમાં પાંચ ઉમેરતા એટલે ઝેડ ભાગ્યા ત્રણ વત્તા પાંચ, પરિણામ શું મળે છે? આઠ મળે. તો માટે ઝેડ ભાગ્યા ત્રણ વત્તા પાંચ ઇઝ ઇક્વલ ટુ આઠ. તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો સમીકરણો મળે છે. નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપમાં લખો. તો શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ નાઇન. તો આપણી અજ્ઞાત સંખ્યા છે, તો એમાં ડાયરેક્ટ લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે એક્સમાંથી પાંચ
બાદ કરતો 9 મળે છે. બીજું છે 5p બરાબર 20, તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? 5p ની સાથે ગુણાયેલા છે તો p ના 5 ગણા એ 20 છે. ત્રીજું શું છે વિદ્યાર્થી મિત્રો? એમને 5 વડે અહીંયા ભાગેલા છે તો અહીંયા શું લખાય વિદ્યાર્થી મિત્રો? એમના 1/5 ભાગમાંથી 2 બાદ કરતો 6 મળે. તો આ રીતે વિધાન સ્વરૂપે પણ આપણે લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1 જોઈશું કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. તો અહીંયા અનુક્રમ, સમીકરણ, કિંમત અને કહો કે સમીકરણનું સમાધાન થાય છે હા કે ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અહીંયા એક્સ બરાબર 3 આપેલા છે. તો એક્સ બરાબર, જો એક્સ દેખાય તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. અને જો 3 મૂકવાથી વિદ્યાર્થી મિત્રો સમીકરણમાં, એટલે કે દરેક સમીકરણની ડાબી બાજુએ જે અજ્ઞાત સંખ્યા આપેલી છે એ અજ્ઞાત સંખ્યાની અંદર આપેલી કિંમતો મૂકતો સમીકરણની જમણી બાજુએ જેટલી કિંમત મળે તો સમીકરણનું સમાધાન થાય છે એમ કહી શકાય. અને જો બંને કિંમતો સરખી ન મળે તો સમીકરણનું સમાધાન થતું નથી એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ જોવાનું છે. તો એમાં પહેલું સમીકરણ આપણને વિદ્યાર્થી મિત્રો આપેલું છે. શું આપેલું છે? પહેલું સમીકરણ x+3=0. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક્સની જગ્યાએ અહીંયા આપણને કિંમત આપી છે, કેટલી આપી છે? 3. તો આપણે એક્સની જગ્યાએ 3 મૂકીએ તો શું થશે? 3+3=0. તો 3+3 કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો? 6 થાય છે. તો 6≠0 એટલે કે જવા થતું નથી. તો જમણી બાજુનો જવાબ થતો નથી એટલે કે ડાભા ≠ જબા. તો સમીકરણનું અહીંયા સમાધાન થતું નથી એમ આપણે કહી શકીએ છીએ. એવી જ રીતે બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, x+3=0. તો એક્સ બરાબર કેટલી મૂકવાની છે? અહીંયા 0 મૂકવાનો છે. તો હવે આપણે આડા દાખલા ગણીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 0. તો 0+3 = કેટલા થશે? 3. તો ≠ જવા. તો અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી. એવી જ રીતે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, x+3=0. હવે એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? -3 મૂકવાના છે. તો -3 મૂકવાના હોય તો વિદ્યાર્થી મિત્રો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો -3+3=, શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 0 થાય છે. તો ≠ જબા. તો અહીંયા સમીકરણની બંને બાજુના માપ, એટલે કે કિંમત સરખી થાય છે માટે અહીંયા સમીકરણનું સમાધાન થાય છે એમ કહી શકાય. તો બાકીના વિદ્યાર્થી મિત્રો દાખલા છે એ તમે જાતે અભ્યાસ કરશો. હવે દાખલા નંબર 2 જોઈશું. કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં ચકાસો. n+5=19, n=1. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચકાસવાનું હોય તો ડાબી બાજુ બરાબર શું છે? n+5. તો એનની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા લખવાના છે? 1. તો 1+5 = કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો? 6. તો અહીંયા જમણી બાજુમાં કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 19. એટલે કે અહીંયા શું થયું વિદ્યાર્થી મિત્રો? 19 થતા નથી એટલે અહીંયા આપણે બરાબર કરી એના ઉપર લીટું કર્યું, જેને કહેવાય ડઝ નોટ ઇક્વલ ટુ.
માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાભા ઇઝ ઇક્વલ ટુ જબા થતા નથી, માટે વિદ્યાર્થી મિત્રો એન બરાબર એક એ એન પ્લસ ફાઇવ બરાબર 19 ઉકેલ નથી એમ કહી શકાય. હવે બીજો દાખલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, 7n + 5 બરાબર 19, એન બરાબર -2. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, તો ઉપર કર્યું એ મુજબ ડાભા બરાબર 7n + 5 એનની જગ્યાએ આપણે કેટલા મૂકીશું વિદ્યાર્થી મિત્રો, -2 + 5. તો અહીંયા શું થશે, -14 + 5 એક પ્લસ એક માઇનસ એટલે બાદબાકી થશે, કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો, -9. તો -9 પણ એ નોટ ઇક્વલ ટુ 19, માટે ડાભા નોટ ઇક્વલ ટુ જબા, માટે એન બરાબર -2 એ 7n + 5 ઇઝ ઇક્વલ ટુ 19 ઉકેલ નથી. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો એક દાખલો જોઈશું, નંબર સી. તો 7n + 5 બરાબર 19, એન કૌંસની અંદર 2. તો આગળ 7n + 5 બરાબર 19 કૌંસમાં એન બરાબર 2, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, ડાભા બરાબર 7n + 5 એનની જગ્યાએ 2 મૂકતા શું થશે વિદ્યાર્થી મિત્રો, 7 × 14 + 5 બરાબર 19 ઇઝ ઇક્વલ ટુ પણ 19, માટે અહીંયા ડાભા ઇઝ ઇક્વલ ટુ જબા અહીંયા થાય છે. જબા બરાબર 19 અને ડાભા બરાબર પણ 19 એટલે ડાભા ઇઝ ઇક્વલ ટુ જબા થાય છે. તો માટે વિદ્યાર્થી મિત્રો શું કહી શકાય કે એન બરાબર 2 એ 7n + 5 બરાબર 19 ઉકેલ છે. હવે બાકીના વિદ્યાર્થી મિત્રો આપણે એનો જાતે પ્રયત્ન કરીશું. નીચે આપેલા સમીકરણ વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો અગાઉ આપણે જોયું એમ વિદ્યાર્થી મિત્રો, પહેલું સમીકરણ એક્સ અને 4 સરવાળો 9 છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા સમીકરણ લખીએ વિદ્યાર્થી મિત્રો, તો આ એક્સ અને 4 એનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો છે, 9 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજું સમીકરણ જોઈએ. તો વાયમાંથી 2 બાદ કરતો કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો, 8 મળે છે. તો વાય એમાંથી 2 બાદ કરીએ તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો, 8 મળે છે. એના 10 × 70 થાય, તો એના ઘણા એટલે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર છે એટલે આપણે આગળ લખીશું કે 10 બરાબર કેટલા થશે, 70. નંબર 4, એક સંખ્યા બીને 5 વડે ભાગતો, તો એક સંખ્યા કઈ, બી, એને 5 વડે વિદ્યાર્થી મિત્રો ભાગીએ તો આપણને કેટલા મળે, 6 મળે છે. નંબર 5, કે ટીનો 3/4 ભાગ એ 15 છે. તો આ ટી એનો 3/4 ભાગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 15 છે એમ લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ 5મો દાખલો જોઈએ. તો એમના 7 × 7 ઉમેરતો 77 થાય છે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, એમના 5 × કેટલા ઉમેરતો, 7 ઉમેરતો, તો આ એમ એના 7 એમાં 7 ઉમેરતો 77 થાય છે. પછી એનાથી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો VII કે કોઈ સંખ્યા એક્સના
એક ચતુર્થાંશમાંથી, તો કોઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી છે? એક્સ એનો એક ચતુર્થાંશ ભાગ, એટલે કે એક્સ ભાગ્યા ચાર, એમાંથી ચાર બાદ કરતો વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે? ચાર મળે છે. પછી વી ત્રિપલ આઈ, વાયના છ ગણામાંથી છ બાદ કરતો, તો વિદ્યાર્થી મિત્રો આ વાય એના છ ગણા એટલે આગળ છ, એમાંથી છ બાદ કરતા આપણને કેટલા મળે છે? સાઈઠ મળે છે. અને આઈ એક્સ, કે જો તમે ઝેડના ત્રીજા ભાગમાં, તો આ ઝેડ એનો આ ત્રીજો ભાગ માં ત્રણ ઉમેરો તો તમને 30 મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. દાખલા નંબર 5, નીચેના સમીકરણોને વિધાને સ્વરૂપમાં લખો. તો દાખલા નંબર 5, નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો. પી વત્તા 4 બરાબર 15, તો શું થાય વિધાન સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો? તો પીમાં 4 ઉમેરતા 15 મળે. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? એમ માઇનસ 7 બરાબર 3, તો અહીંયા એમમાંથી 7 બાદ કરતો 3 મળે છે. અહીંયા શું કર્યું છે? 2m બરાબર 7, એટલે એમના બમણા 7 થાય, અથવા તો એમના 2 ગણા 7 થાય. અહીંયા એમને શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? 5 વડે ભાગેલા છે, એટલે કે એમનો 5મો ભાગ, તો એમનો 5મો ભાગ 3 મળે, અથવા તો 3 છે. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? 3m અપોન 5 બરાબર 6, તો એમના 3 ગણાને 5 વડે ભાગ તો 6 મળે. હવે બાકીની જે રકમો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જાતે એનો અભ્યાસ કરીશું, કે 3p + 4 બરાબર 25. તો શું થશે એમાં વિદ્યાર્થી મિત્રો? કે પીના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે છે. તો એવી જ રીતે આ બેનો તમે જાતે અભ્યાસ કરશો. નીચેની પરિસ્થિતિ દર્શાવતા સમીકરણો બનાવો. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતો 7 લખોટી વધારે છે. ઇરફાન પાસે 37 લખોટી છે. પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધારીએ કે ધારો કે પરમિત પાસે એમ લખોટી છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા લખેલું છે કે પરમિત પાસેની લખોટીના 5 ગણા, તો પરમિત પાસેની લખોટીના 5 ગણા, તો શું થાય વિદ્યાર્થી મિત્રો? 5 ગણા એટલે 5 એમ થાય. હવે શું કહે છે? ઇરફાન પાસે લખોટીઓ આપણને આપી દીધી છે, તો અહીંયા લખીએ કે ઇરફાન પાસેની લખોટી બરાબર પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતો 7 વધારે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઇરફાન પાસે ની લખોટી, તો પરમિત પાસેની લખોટીઓ કેટલી હતી?
5m એના કરતાં 7 વધુ. હવે ઇરફાન પાસે તો આપણને લખોટીઓ આપે છે કે ઇરફાન પાસે 37 લખોટી છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, 5m વત્તા 7 બરાબર 37. તો આવું આપણને સમીકરણ મળશે. હવે બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે અને લક્ષ્મીની ઉંમર વાય ધારો. તો આપણે ધારીએ વિદ્યાર્થી મિત્રો કે ધારો કે લક્ષ્મીની ઉંમર વાય વર્ષ છે. બીજું કે લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 3 વાય થાય. હવે લક્ષ્મીના પિતાની ઉંમર, લક્ષ્મીના પિતાની ઉંમર એ લક્ષ્મીની ઉંમરના 3 ગણા, લક્ષ્મીની ઉંમરના 3 ગણા થી કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 4 વર્ષ મોટા થી 4 વર્ષ મોટા. મોટા એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, સરવાળો. તો શું થશે અહીંયા લક્ષ્મીના પિતાની જે ઉંમર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખે કે લક્ષ્મીના પિતાની ઉંમર તો 3y + 4. હવે આપણને લક્ષ્મીના પિતાની ઉંમર આપી દીધેલી છે, તો લક્ષ્મીના પિતા 49 વર્ષના છે માટે શું થશે, 3y + 4 = 49. તો આ રીતે આપણને સમીકરણ મળશે. શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધુ ગુણ 87 છે. સૌથી ઓછા ગુણ માટે L ધારો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધારીએ કે ધારો કે સૌથી ઓછા ગુણ L છે. બીજું શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી ઓછા ગુણના 2 ગણા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, 2L થાય. તો હવે એ માટે સૌથી વધુ વધારે ગુણ બરાબર સૌથી ઓછા ગુણના 2 ગણાથી 7 વધારે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી વધારે ગુણ બરાબર 2L + 7. હવે આપણને આપી દીધેલા છે, પરંતુ સૌથી વધુ ગુણ, સૌથી વધારે ગુણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 87 છે. માટે 2L + 7 = 87. તો આ રીતે આપણને પરિણામ મળે. એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. આધાર કોણનું માપ B ધારો. યાદ રાખો કે ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 છે. તો અહીંયા ધારીએ કે ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં ત્રિકોણનો આધાર કોણ B છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ સમજી લઈએ કે સમદ્વિ બાજુ ત્રિકોણના જે પાયાના બંને ખૂણાઓના માપ કેવા છે વિદ્યાર્થી મિત્રો, સરખા છે. કારણ કે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે જે બે બાજુઓના
બે બાજુઓના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય, એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો આપણે એવું અહીંયા સમજી લઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના જે બંને ખૂણાઓ છે તો બંને ખૂણાના માપ કેવા છે વિદ્યાર્થી મિત્રો? માપ સરખા છે. તો અહીંયા લખીએ કે પાયાના બીજા આધાર કોણનું માપ પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? બી થશે અથવા તો છે. તો હવે આપણે જે શોધવાનું છે એ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણનો જે શિરોબિંદુ આગળનો ખૂણો અથવા તો કોણ એ શું થશે વિદ્યાર્થી મિત્રો? બે પાયાનો કોણ એટલે કે બે પાયાના ખૂણા તરીકે થશે, માટે ત્યાં શું થશે વિદ્યાર્થી મિત્રો? બે પી. હવે આપણને ખ્યાલ છે એ મુજબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય છે. 180 અંશ થાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ક બી વત્તા બી બરાબર 2b બરાબર 180 અંશ. અથવા તો એમ ના લખવું હોય તો વિદ્યાર્થી બી બી વત્તા 2b એટલે કેટલા થશે? 4b બરાબર 180 અંશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણી શકાય. અસ્તુ.